ને મિત્રો, મજામાં મિત્રો, તમે જે ગણિતનું પેપર જોઈ રહ્યા છો 10મા ધોરણની અંદર, અને આ વખતે પૂરક પરીક્ષામાં જે પૂછાયેલા છે, એક્ચ્યુઅલ બોર્ડનું પેપર છે, અને એમાં પ્રશ્નો એટલા સરસ છે કે જે કમ્પિટેટિવ એક્ઝામમાં પણ કામ આવેલા છે. જેમ કે મસ્ત પ્રશ્ન છે કે 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત 8 રૂપિયા છે, તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી થાય? તો 8 હોય તો 16 થાય ને, આ ડબલ થઈ એટલે ના, 64 થાય. સીધે સીધો તમે પણ જવાબ આવી રીતે આપી શકશો, પણ કેવી રીતે એ પ્રશ્ન થતો હશે એક વાર ખાલી નજર કરી લઈએ. તમે કહેશો કે સર 64 કેવી રીતે? મિત્રો સમજો કે 3 સેમી ત્રિજ્યાવાળું સફરજન એટલે આમ ગોળ આકાર છે એવી એક કલ્પના છે, હે ને? એકચ્યુઅલી સફરજનનો આકાર એવો ન હોય અને એક્ઝેક્ટ આવો ગોળાકાર ન હોય, પણ એક કલ્પનાના ભાગરૂપે એક આ પ્રશ્ન છે. અને અનુસંધાન એવું છે કે તમને ઘનફળ વિશે કેટલા ક્લિયર છો, કારણ કે સફરજન છે ને એ એના ઘનફળ સાથે લેવા દેવા છે, હે ને? કે એ કેટલું વજન એ બધા ઘનફળ ઉપર આધારિત છે. કહેવાની વાત એ છે, જેમ ત્રિજ્યા મોટી એમ સફરજન મોટું થતું જાય. હવે એ કેટલા ગણું થાય? તો એ 8 ગણું થતું હોય છે. જો તમે ત્રિજ્યા ડબલ કરો ને તો 8 ગણું થઈ જાય છે. કેવી રીતે? તો તમને ખબર છે કે દાખલા તરીકે આર ત્રિજ્યા હોય તો તમે ગોળાકાર હોય તો તમને ખબર છે કે 4/3 πr³. મિત્રો અહીં સમજવા જેવી વાત છે કે 4/3 πr³ થાય છે. હવે તમે જુઓ, આ તો બધામાં સેમ જ રહેવાનું. દાખલા તરીકે ગમે એટલી ત્રિજ્યા મોટી થઈ જાય, બરાબર, ધારો કે તમે આર, આ આર લઈ લ્યું કે જે આનાથી ડબલ છે, બરાબર, આનાથી આ ડબલ છે, એટલે કે હવે શું થશે? તો કે ભાઈ 4/3 πr³, બરાબર, આની અંદર આ થઈ જશે. પણ હકીકતે આર શું છે? તો કે આ 2r છે, બરાબર, ડબલ છે. કે આ 3 છે તો આ 6 છે, આ 3 છે તો આ ડબલ છે, 6, 3 × 2 = 6, હા કે ના? તો તમે હવે આરની જગ્યાએ 2r મૂકો તો એકચ્યુઅલી શું થાય? તો આરનો ઘન અને બેનો ઘન, બેનો ઘન એટલે 8r³. તો મિત્રો જુઓ, 4/3 તો એમને જ રહેશે, 4/3 તો અહીંયા છે, અહીંયા છે, પાઈ પણ અહીંયા છે, અહીંયા છે, આર ઘન અહીંયા પણ છે, એટલે કે 8 ગુણાય છે. એટલે કે મિત્રો અહીં મસ્ત પ્રશ્ન છે, એટલે 8 ગણું થાય. એટલે હવે કાલ સવારે કોઈ અહીંયા કહે ને કે અહીંયા 20 રૂપિયા, એટલે તમે તરત ને તરત ખબર છે કે આ ઘનફળની વાત હોય એટલે સીધા તમે 8 વડે ગુણી દેશો, એટલે કે 160 રૂપિયા લખી જ નાખશો. તો આવા પ્રશ્ન પૂછાય છે મિત્રો, દરેક જગ્યાએ પૂછાય છે, અને આટલે એક સેકન્ડમાં તમે જવાબ પણ આપી શકશો, કારણ કે આ બેઝિક વસ્તુ તમને ક્લિયર છે. તો મિત્રો કોઈ પણ અનુસંધાનમાં તમે સરસ જવાબ આપી શકો છો, કારણ કે અહીં વાત તો માત્ર એક સમજણની હોય છે. તો ગણિતની આ તો મજા છે, જોઈએ નેક્સ્ટ. મિત્રો પછીના જે પ્રશ્ન છે એની અંદર સાવ સિમ્પલ કે નીચેની આકૃતિ એમાં ટાવર AB હે ને, આ ટાવર છે. તો આ ટાવર જે છે એ એની તમારે લંબાઈ શોધવાની છે. મિત્રો તમને કર્ણ આપી દીધો છે, આ 40 છે, આ છે 30 છે, બસ તમને ખબર છે, સીધે સીધો જવાબ લખી શકશો, કારણ કે સાઈન થીટા એટલે ખબર છે, એટલે આ જે કર્ણ હોય ને એનાથી અડધો, એટલે તમે સીધો 20 જવાબ લખી શકશો, કારણ કે તમને હવે બધું યાદ છે ને, બરાબર ને? સાઈન થીટા શાક ભાવે હે ને, સામેની બાજુ છેદમાં કર્ણ, યાદ છે ને? બીજું અહીંયા 30 તો આપ્યું છે, જો સાઈન થીટા, બરાબર, થીટા એટલે 30 છે, એટલે સાઈન 30 તમે ગોતો તો સામેની બાજુ છેદમાં કર્ણ, શાક હે ને, શાક ભાવે, તો સામેની બાજુ શું થશે? તો કે આ કર્ણ શું થશે? તો કે આ, બરાબર, થીટા એટલે સાઈન 30, એટલે સાઈન 30 બરાબર સામેની બાજુ, તો એ તો આપણે શોધવાની, ધારો કે એક્સ કહી દઈ, બરાબર, સામેની બાજુ આપણે ટાવર અત્યારે શોધી નથી, આપણે 20 તો મેં મોઢે કહી દીધું, કારણ કે આપણે યાદ છે એટલે. અને કર્ણ, કર્ણ કેટલો છે? 40 છે. બીજું સાઈન 30, તમને ઓલું કોષ્ટક યાદ છે ને મિત્રો? યસ, 1/2, બરાબર ને? તો હવે એક્સના છેદમાં 40, આ 40 આ બાજુ જાય, એટલે 40/2 બરાબર એક્સ, જોજો, અડધા કીધા તા કે નહીં, એટલે 40/2 એટલે 20, તો જવાબ આવશે 20. તો મિત્રો આ તો તમે મોઢે કરી શકશો, શું કામ? દાખલા તરીકે હવે અહીંયા આપ્યું હોય કાંઈ 7 સેમી છે તો તમે તરત કહી દેશો કે આ 14 હશે, રાઈટ? તો આવું કંઈ, કારણ કે 30 અંશની સામેની સાઈડ, બરાબર, 30 અંશની સામેની સાઈડ તમને ખબર છે કે એ કર્ણથી કેવી હોય? અડધી જ હોય, બરાબર. તો આ તમને અનેક દાખલાઓ ગણ્યા છે, અને જો તમે જુઓ છો કે વારંવાર આવું જ પૂછાય છે કે જે તમે મોઢે જવાબ આપી શકો, તો બસ આગલા દાખલા રિવિઝન કરી લેજો, ધારો કે નથી કરી રહ્યા તો આના માસ્ટર તમે બની જ જશો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ જે વારંવાર પૂછાતો પ્રશ્ન છે, જે તમને આપેલો છે કે નીચેના આલેખ x/py હે ને, તો x/py માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો તમને ખબર છે કે x નું શૂન્ય હોવું હે ને તો શોધવાનું છે, તો તમને બિલકુલ યાદ જ છે.
મિત્રો, અહીં એક તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાશે કે અત્યાર સુધીના જેટલા સમ જોયા હતા એમાં તમને ક્લિયર કટ આપી દઉં કે અહીંયા એક્સ ને કેટલા એ છેદે છે, એટલે તમે આનો જવાબ લખી નાખો એક. પણ અટકો, આ વાત જરા સમજવાની કોશિશ કરવાની છે, ઉતાવળ કરવાની નથી. નીચેના આલેખ એક્સ બરાબર પીવાય માટે શૂન્યની સંખ્યા. મિત્રો, સમજાઈ રહ્યું છે કે વાય એવા કેટલા છે કે જ્યાં એક્સ શૂન્ય મળે. તમને ખબર છે અહીંયા એક્સ છે શૂન્ય છે, વાય પણ શૂન્ય છે, પણ તમે જુઓ કે અહીંયા અહીંયા એક બે ત્રણ ચાર એમ છે, અહીંયા ઓછા એક ઓછા બે એવી રીતના છે. અહીંયા એક્સની વેલ્યુ શૂન્ય જોઈએ છે, મતલબ કે અહીંયા તો એ વાય ક્યાં ક્યાં મળે છે, તો કે અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, મતલબ કે એવી સંખ્યા તમને ચાર મળી રહી છે. તો મિત્રો, અહીંયા ગડબડ ઊભી થઈ શકે એવું છે. તો જનરલી એવું જ પૂછ્યું હોય છે કે વાય બરાબર પી એક્સ માટે શૂન્યની, તો વાય બરાબર પી એક્સ હોત તો જવાબ એક આવત, પણ એને એક્સ બરાબર પી વાય માટે. બરાબર મિત્રો, તમે જરા આ જોજો, બહુ મજા આવે એવો પ્રશ્ન છે, પણ ઉતાવળમાં લગભગ લોકો એક કરી એવા હશે, તો થોડો એકાદ પ્રશ્ન તો આવો પૂછવો જોઈએ મને લાગે છે, એટલે પૂછ્યો છે. તો આનો જવાબ આવશે ચાર, કારણ કે એક્સ બરાબર પી વાય માટેની બરાબર શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો ઇઝ ઇટ ઓકે? તો વાયની જુદી જુદી આટલી કિંમતો ઉપર એક્સ છે એ શૂન્ય થાય છે, બરાબર ને? તમે દેખાય છે જો આ એક્સ છે શૂન્ય છે, બરાબર, આ દરેક જગ્યાએ એક્સ શૂન્ય હશે, તો આવું કંઈક છે. ઓકે, તો જવાબ આવશે ચાર. તો સરસ પ્રશ્ન ક્યારેક ક્યારેક પૂછેલા હોય છે, લોકો ગડબડ કરી નાખે છે, પણ જે લોકો બહુ ડીપમાં એક એક શબ્દને ધ્યાન આપશે તો એને વાંધો આવતો નથી. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, હવે જે છે એ નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપવાના છે. તો આનો જવાબ આપવાનો છે એચ ડબલ્યુ. યસ, બધા લોકો ટ્રાય કરશે, કંઈ વાંધો નહીં, નહીં આવડે તો શીખીશું, પણ બધા લોકો ચોક્કસ ટ્રાય કરશે અને કેવી મજા આવી જરૂરથી કોમેન્ટ્સમાં લખશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.